अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है। नमस्कार दोस्तों, आज ना आपने सीखवाना चाहिए कैपकट एप्लीकेशन थी जोरदार टीटेस रेडिंग करता तो हमारे कई पर करवा जुड़ना थी। तुमने एक लिंक आप डिस्क्रिप्शन अंदर जो तुम टेम्पलेट डाउनलोड कर सको, डाउनलोड करा पाई तुम यूज कर सको। सो तो तुम डेमो वीडियो जो लो। चलो 1 2 3 बोलो बोलो बैक 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 म्यूजिक એ રહા નહીં જાતા, તડપી એસી હૈ ના। તમે હમણાં જે પ્રકારનો ડેમો જોયો તેવું આજના વિડીયો એડિટ કરતા શીખવાના છીએ માત્ર એક જ ક્લિકની અંદર। વિડીયો નથી કરેલો એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા વિડીયો ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો આવા વિડીયો બનાવવા માટે તમારે સિમ્પલ સૌથી પહેલાં તમારે કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાનું રહેશે, બરાબર। કેપકટ એપ્લિકેશનને ઓપન કરાવ્યા પહેલાં તમારે સિમ્પલી કોઈ પણ વીપીએન કનેક્ટ કરવું પડશે। તો આપણે અહીંયાથી એક વીપીએન કનેક્ટ કરાવ્યું છે, તમે જોઈ શકો છો બરાબર, તમારા સ્ક્રીન પર દેખાતું હશે। તો આ રીતે વીપીએન કનેક્ટ કરવા પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરશે, તમને આ રીતે બધું જોવા મળશે। હવે તમારે બેક કરવાનું છે, બેક કર્યા પછી તમારે એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, બરાબર। તો આ વાળી લિંક છે, તો તમે સિમ્પલ જોઈ શકો આ વાળી લિંક છે। તો તમારે લિંક ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કર્યા પછી તમને અહીંયાથી ઓપ્શન જોવા મળશે ઓપન વાળું, બરાબર। તમને ડાયરેક્ટ ઓપન થઈ જ જશે, તો સિમ્પલ આપણે ઓપન પર ક્લિક કરશું। તમે જેવું ઓપન પર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો, બરાબર। હવે તમારે નીચે આવવાનું છે, નીચે તમે આવશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે જો અહીંયા ઓપ્શન જોવા મળશે એક યુઝ ટેમ્પલેટ ઓન કેપકટ, સિમ્પલ તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે। તમે જેવું એના પર ક્લિક કરશો એટલે તમારે સિમ્પલ અહીંયાથી આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તમારી કેપકટ એપ્લિકેશનમાં તમને ડાયરેક્ટ ફોરવર્ડ કરી દેશે, બરાબર। અહીંયા તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, થોડુંક રાહ જોવા રહેશે, તમારે જેવું નેટ ચાલશો છે તે પ્રમાણે તમારે અહીંથી ચાલશે, બરાબર। હવે તમને ઓપ્શન જોવા મળશે યુઝ ટેમ્પલેટ વાળું, તો જેવું આપણે યુઝ ટેમ્પલેટ ક્લિક કરશું, બરાબર, તો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। જોઈ શકો છો યુઝ ટેમ્પલેટ પર તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે અહીંથી ફોટા એડ કરવાનો છે, તમારે કેટલા ફોટા એડ કરવાનો છે? 4 ફોટા એડ કરવાનું તમને કહેશે આની અંદર। સિમ્પલી આપણે આલ્બમમાં જશું અને તમે કોઈ પણ ફોટા એડ કરી શકો છો, તમારા જે ફોટા હોય તે સિમ્પલી આપણે આપણા 4 ફોટા અહીંયાથી એડ કરી લઈશું કોઈ બી। તો હું અહીંયા ફોલ્ડરમાં આવી જશું, ફોલ્ડરમાં આવ્યા પછી તમે અહીંયાથી જોઈ શકો 1, 2, 3, 4 ફોટા, આ રીતે આપણે 4 ફોટા સિલેક્ટ કરશું, બરાબર। તે 4 ફોટા સિલેક્ટ કર્યા પછી અહીંયા પ્રિવ્યૂ પર ક્લિક કરશું, તમે જેવું પ્રિવ્યૂ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર દેખાતો હશે આ રીતે, બરાબર। તમે તમારા સ્ક્રીન પર એક વિડીયો જોઈ શકો છો, તમને દેખાતો હશે આ રીતે આપણો વિડીયો બની જશે, બરાબર, તમે જોઈ શકો છો। હવે આ રીતે વિડીયો બની ગયો છે, આપણો વિડીયો બન્યા પછી તમારો ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં, જોઈ શકો એક્સપોર્ટ વાળું, તેના પર ક્લિક કરવાનું રહેશે। તમે જેવું એક્સપોર્ટ ક્લિક કરશો એટલે તમને આ રીતે બાદ જોવા મળશે। હવે આપણે સિમ્પલ અહીંયાથી એક્સપોર્ટ વિધાઉટ વોટરમાર્ક અને એક્સપોર્ટ પર તમે ક્લિક કરવાનું રહેશે, તો આપણે સિમ્પલી એક્સપોર્ટ પર ક્લિક કરશું, એમાં વોટરમાર્ક તમને જોવા મળશે, બરાબર। તો આપણી આ રીતે આપણે વિડીયોને સેવ કરી લઈશું। જો તમારે વોટરમાર્ક હટાવવું હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે તમને બતાવી દઈશું કે તમે કઈ રીતે વોટરમાર્ક હટાવી શકો છો। તો આ રીતે આપણો વિડીયો બની જશે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।